એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી. જૂનાગઢની અંદર કોંગ્રેસ હાઈકમાન્ડ બદલી શકે છે પોતાનો નિર્ણય. જૂનાગઢ બેઠક ઉપર લેવાયો નિર્ણય બદલાઈ શકે છે. જે રીતે હાલમાં પૂજા વંશની જગ્યાએ વિમલ ચુડાસમા લડી શકે છે ચૂંટણી. પૂજા વંશને જૂનાગઢ બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ આ મુદ્દે પોતાનો નિર્ણય બદલી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ બદલી શકે છે પોતાનો નિર્ણય. જે રીતે પૂજા વંશને હાલ જૂનાગઢ બેઠક ઉપરથી લડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ વિમલ ચુડાસમા તેની જગ્યાએ ચૂંટણી લડી શકે તેવી અત્યારે હાલમાં સંભાવનાઓ સેવાઈ રહી છે. આજ મુદ્દે આપણી સાથે જોડાયા છે આપણા સહયોગી રીમા દોશી. રીમા, જણાવશો કે જે રીતે હાઈકમાન્ડ પોતાનો નિર્ણય બદલી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, ત્યારે શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસથી કહી શકાય કે જૂનાગઢની જે લોકસભાની સીટ ઉપર કોંગ્રેસે તેમના દાવેદાર તરીકે પુંજાભાઈ વંશ, જે ઉનાના ધારાસભ્ય છે, તેમનું નામ જાહેર કરી દીધું છે. પરંતુ તેમનું નામ જાહેર થતા જ જૂનાગઢના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સાથે કેટલાક અગ્રણી નેતાઓ જે છે તે દિલ્હી સુધી પહોંચી ચૂક્યા હતા અને તેઓએ પુંજાભાઈ વંશને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે સૌથી મહત્વની બાબત એ કહી શકાય કે કોંગ્રેસને ક્યાંક એવું પણ છે કે આ સીટ જે છે તે પુંજાભાઈ વંશના વિરોધમાં કોંગ્રેસ બહુ જ હારે તેવી પણ શક્યતાઓ હાઈકમાન્ડ સેવી રહ્યું છે. ત્યારે કહી શકાય કે હાઈકમાન્ડ જે છે તે આ સીટના જે દાવેદાર જે છે તે બદલી શકે તેવી હાલ શક્યતાઓ જોવામાં આવી છે. જી રીમા, પૂજા વંશને બદલીને વિમલ ચુડાસમાને લાવવાથી કોંગ્રેસને કેટલો ફાયદો થઈ શકે છે અને કેમ? જી, ચોક્કસથી કહી શકાય કે ત્યાંના જે સ્થાનિકગત વોટો જે છે તે પુંજા વંશની જો વાત કરીએ તો તે કોળી સમાજ સાથે બિલોંગ કરે છે. ત્યારે પુંજાભાઈ વંશ જે છે તેઓ, માફ કરશો, જ્યારે વિમલ ચુડાસમા જે છે તેમનું ખૂબ જ સારું એવું પ્રભુત્વ છે. સાથે સાથે વિમલ ચુડાસમાને લઈને ક્યાંક થોડાક સમય પહેલા એવી પણ ચર્ચા હતી કે વિમલ ચુડાસમા કોંગ્રેસ થોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, પરંતુ આવી કોઈ બાબતો જે વાત થઈ હતી તે પ્રમાણેનું થયું નહીં. અને સાથે સાથે વિમલ ચુડાસમાને લઈને સ્થાનિક લોકોમાં પણ, સ્થાનિક કાર્યકર્તાઓની પણ એક માંગ છે કે પુંજાભાઈ વંશની સામે વિમલ ચુડાસમાને ઉભો રાખે. તે જ ખૂબ જ મોટું કહી શકાય, કારણ કે બંને નેતાઓ જે છે તે સ્થાનિક ધારાસભ્યો છે, પરંતુ જે રીતે પુંજાભાઈ વંશનો વિરોધ થઈ રહ્યો છે અને વિમલ ચુડાસમાનું નામ આગળ આવી રહ્યું છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ નામ બદલી શકે છે. તો એક રીતે કહી શકાય કે અત્યારે હાલમાં જૂનાગઢ બેઠક પર જે રીતે નામ બદલાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે એટલે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર સર્જાશે. ચોક્કસથી ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ સીટ છે તે ખૂબ જ મહત્વની છે. હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ પણ તેમના દાવેદાર જે છે તે પણ હજી નથી જાહેર કર્યા. કોંગ્રેસ જાહેર કરી ચૂકી હતી, પરંતુ જે રીતે વિરોધ થઈ રહ્યો છે તે રીતે ક્યાંક ઉમેદવાર જે છે તે પણ બદલાય તેવી હાલ શક્યતાઓ છે. અને અંદાજે જો બદલવાના પણ હશે તો 1 અથવા 2 એપ્રિલના રોજ જે જાહેરાત જે છે તે થઈ જશે, કારણ કે 3 એપ્રિલના રોજ કોંગ્રેસના તમામ દાવેદારો જે છે તે એક જ સાથે ફોર્મ ભરવાના છે તેવી પણ માહિતીઓ હાલ પ્રાપ્ત થઈ રહી છે. આભાર રીમા. જો આપણે જે રીતે અમારા સહયોગી રીમાએ જણાવ્યું કે અત્યારે હાલમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પુંજાભાઈ વંશને બદલવાની પ્રક્રિયા થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, જે રીતે વિમલ ચુડાસમાને ઇલેક્શન લડવા માટે ટિકિટ આપવામાં આવે તેવો ક્યાંક ને ક્યાંક નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ માટે એક એક સીટ ખૂબ જ વધારે મહત્ત્વ ધરાવે છે અને એટલા માટે જ અત્યારે હાલમાં આ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.